तो जूनागढ़ में भारत के मन की बात मोदी के साथ रथ नो शुभारंभ कराता परम पूज्य शेरनाथ बाबू। केन्द्रीय योजना अनुसार लोकसभा चूंटणी 2019 માટે પક્ષ દ્વારા ભારત કે મન કી બાત મોદી કે સાથ ના અભિયાનની જૂનાગઢ જિલ્લામાં શરૂઆત કરવામાં આવે, જેના ભાગરૂપે આ અભિયાનના રથને પરમ પૂજ્ય શેરનાથ બાપુના વરદ હસ્તે શુભ આશીષ લઈ શુભારંભ કરવામાં આવ્યો। આ અભિયાન કોઈપણ રાષ્ટ્રના ભવિષ્યની રૂપરેખા તૈયાર કરવા માટેનો આજ દિન સુધીનો સૌથી મોટો સહભાગીદારીયુક્ત પ્રયાસ સાબિત થશે। આ અભિયાન આગામી 5 વર્ષોના એજન્ડા તૈયાર કરવામાં લોકોની આશંકાઓ સૂચનો એકત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે। આ અભિયાન દરેક ભારતીયને ભવિષ્યના ભારતમાં સહભાગી થવા માટેનું એક અભિયાન છે। અભિયાન અંતર્ગત પ્રજાજનો પોતાના સૂચનો 6357171717 ઉપર મિસ કોલ કરી જણાવી શકે છે, તેમજ વેબસાઇટ ભારત કે મન કી બાત .com પર વિડીયો રથ તેમજ સૂચન પેટી જેવા વિવિધ માધ્યમો દ્વારા આપી શકશે। આ માધ્યમ ઉપરાંત ભાજપા સંકલ્પપત્ર સમિતિના સભ્યશ્રીઓ, રાષ્ટ્રીય અને પ્રદેશ તેમજ જિલ્લાના પદાધિકારીઓ વિવિધ આયોજનોના માધ્યમથી પ્રજાજનો સાથે જોડાશે। આગામી લોકસભા ચૂંટણી 2019 અંતર્ગત પ્રજાજનોના સૂચનો સાંભળવાનો આ પ્રયાસ ખૂબ જ સફળ નીવડશે, તેમજ જૂનાગઢ જિલ્લાની 4-4 વિધાનસભા સીટ પર રૂટવાઇઝ ગામડાઓ તેમજ શહેરોમાં આ રથ પ્રવાસ કરશે, તેમજ સ્થાનિક કાર્યકર્તાઓ, આગેવાનો, પદાધિકારીઓ તેમજ હોદ્દેદારો આ રથયાત્રાને સફળ બનાવવા અથાગ પ્રયત્નો કરશે। તેમજ આવનારી લોકસભાની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લામાં આવતી બંને સીટો પર તેમજ ગુજરાતની તમામ સીટો પર ભાજપાનો ભગવો લહેરાશે, તેમજ લાખો મતે આ લોકસભાની સીટો કબજે કરવા ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે તેવો વિશ્વાસ પણ આ અભિયાન દ્વારા કરવામાં આવેલ છે। અને આમ જ આપણા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારની વિકાસ યાત્રા આમ જ અવિરતપણે આગળ વધતી રહેશે તેવો વિશ્વાસ પણ આ અભિયાન દ્વારા પ્રજાજનોમાં વ્યક્ત કરવામાં આવશે। તેમજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી જયેન્દ્રભાઈ સાવલિયાની અખબાર યાદી જણાવે છે। મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ।